ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમના નિવેદનને લઈ રાજકીય ગરમાટો આવ્યો હતો અને સુરતમાં હિન્દુ સંગઠનો દ્વારા રાજેન્દ્ર પાલ ગૌતમનો વિરોધ કરાયો હતો. હવે રાજેન્દ્ર પાલ ગૌતમના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા સુરતમાં મિશન જય ભીમના સભ્યો દ્વારા. રિંગ રોડ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજેન્દ્ર પાલ ગૌતમના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. સુરતમાં એક તરફ રાજેન્દ્ર પાલ ગૌતમનો વિરોધ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ મિશન જય ભીમ દ્વારા તેમના સમર્થનમાં દેખાવો કરાઈ રહ્યો છે, જે રાજકીય વાતાવરણ ગરમાવી શકે છે. જી, મારું નામ ભાનુભાઈ ચૌહાણ, મિશન જય ભીમ ગુજરાત પ્રદેશના પ્રસારક. હાલ વિરોધ પૂરા ભારતની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ ઉપર પૂરા ભારતની અંદરથી બૌદ્ધ ધર્મ અંગીકારના કાર્યક્રમો થયા અને એમાંનો એક કાર્યક્રમ જ્યારે દિલ્હી મુકામે અને એ દિલ્હી મુકામે જે કાર્યક્રમ થયો એમાં 22 પ્રતિજ્ઞા લેવાણી અને 22 પ્રતિજ્ઞામના એ મંચ ઉપર આમ આદમી પાર્ટીના મિનિસ્ટર એવા રાજેન્દ્ર પાલ ગૌતમ સાહેબ હાજર હોય તો હાલની જે ગુજરાતની અંદર એ ધર્મનું જે રાજકારણ ખેલી અને રાજેન્દ્ર પાલ સાહેબ ઉપર આ મનુવાદી વ્યક્તિઓએ ટોર્ચર લાવી દીધું તો રાજેન્દ્ર પાલ સાહેબ ત્યાં હાજર હતા એ અમને દેખાય છે. પણ એ જ રીતે નાગપુરની ધરતી ઉપર આ જ રીતે ધર્માંતરનો એક મોટો કાર્યક્રમ થઈ રહ્યો હતો, ત્યાં નીતિન ગડકરીજી હાજર હતા, ફડણીસ હાજર હતા, તો એમના રાજીનામા ક્યારે માંગશો? એ ત્યાં પણ 22 પ્રતિજ્ઞાઓ લેવાતી હતી. એ જ જગ્યા ઉપર જ્યાં 22 પ્રતિજ્ઞાનું એક મોટું શિલાલેખ મારેલું છે ત્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમને નમન કરતા હોય, ભારત સરકારની વિદેશ મંત્રાલયની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના હસ્તાક્ષરોથી લખાયેલી આ 22 પ્રતિજ્ઞાઓ વિદેશ મંત્રાલયની વેબસાઇટ ઉપર શા માટે મૂકવામાં આવે છે? વિદેશમાં જઈને એમ કહી શકે કે મેં વિશ્વને બુદ્ધ આપ્યા છે, યુદ્ધ નહીં. તો આ લોકો અહીંયા શું સાબિત કરવા માંગે છે? તો અમે અહીંયા અમને હિન્દુ ભાઈઓ નથી જોતા, ગુલામ જોઈએ છે. મતલબ અમે જે અમારા બુજુર્ગોની સાંસ્કૃતિક વિરાસતમાં ગયા અને વર્ષો પછી અમને એક સારા નેતા મળ્યા તો એ નેતા ઉપર ટોર્ચર લાવી અને એમને જે રાજીનામું અપાયું તો હવે પૂરા ભારતની અંદરથી ડૉક્ટર રાજેન્દ્રપાલ ગૌતમ સાહેબ સાથે અમે લોકો પૂરા સમર્થનમાં આવીએ છીએ અને હવે ગુજરાતની અંદરથી એક ખૂબ મોટું અમારું શક્તિ પ્રદર્શન ગુજરાતના સેન્ટરમાં થવા જઈ રહ્યું છે. સાથોસાથ સુરતની અંદરથી 1514 ફોર્મ અમે ફોર્મ કલેક્ટર કચેરીએ જમા કરાવેલા હતા. અમારો 20 તારીખે ધર્માંતરનો કાર્યક્રમ છે, પણ સાથોસાથ આજથી અહીંથી જાહેરાત કરું છું કે હવે 1514 નહીં પણ 1.5 લાખથી વધારે વ્યક્તિઓના ફોર્મ ગુજરાતમાંથી ભરી અને રાજેન્દ્ર પાલ ગૌતમ સાહેબ આપશે એ તારીખે એક વર્ષની અંદર ખૂબ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. શું કાર્યક્રમ? આ જગ્યાએ બસ અત્યારે અમે જે કેજરીવાલ છે એમને કહેવા માંગીએ છીએ કે તમે જે ગુજરાતની અંદર તમારી રાજનીતિક રોટલા શેકવા માટે તમારા મંત્રી ઉપર દબાણ આવ્યું અને શેડ્યુલ કાસ્ટના મંત્રી હોવાના હિસાબે તમે એમને કહી જ ના કીધું ને ટોસરના હિસાબે અમારા એક બાહોશ અને લીડર આંબેડકરવાદી મંત્રીએ નો જે ભોગ લેવાનો છે, તો આમનો જવાબ આ ગુજરાતને અનુસૂચિત જાતિ સમાજ ઉપર જે તમને ખૂબ મોટી અપેક્ષા હતી એ અપેક્ષા હવે અમે ફળવા નહીં દઈએ. આ ગુજરાતની અંદર અમે અનુસૂચિત જાતિના